नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे प्रकरण पांचमा बीजा तासमा मळीए छीए। आपणे गया तासमा जे वात करी थी एमां प्रारंभिक प्रयत्नोना भाग रूपे तत्वोनी गोठवणीमां सौथी प्रथम डोब्रेनरे त्रिपुटी बनावी, पछी न्यूलेंडे अष्टकना नियम आप्यो। थोड़ोक न्यूलेंड से ज नजीक तेने एक बात नक्की करी कि भाई दर अमुक चौक्स क्रम पछी तत्वोना गुणधर्मों पुनरावर्तन थे। सारे गमो पधनी एम सात तत्व पछी आठमो सूर जेवी रीते पाछो सा आवे एवी रीते फरी पाछू आठ तत्व आठमा नंबर तत्व है ये फरी पाछा पहला नंबर तत्व जेवा गुणधर्म। पण एमां आपणे पाछळ घणी बधी मर्यादाओनी वात करी एटले ए मात्र एक प्रयत्न अक्षा भाग रूपे, तो एना पछी जे पद्धतिसर तत्वोनी गोठवणीनी जे वात छे पद्धतिसर थोड़ो वधारे सारी रीते जे गोठवीश अने आपणुं जे आवर्त कोष्टकनी रचना छे એમાં સૌથી પહેલામાં પહેલું પદ્ધતિસરના આવર્ત કોષ્ટકની રચનાનું શ્રેય રશિયાના વૈજ્ઞાનિક રશિયામાં પશ્ચિમ સાયબિરિયાના સાયબિરિયામાં ટોબોલ્સ્કનો વતની દિત્રી ઇવાનોચ મેન્ડેલિકના ભાડે લગભગ 1834માં જન્મ 1834માં જન્મ થયો એટલે લગભગ આપણે 19મી સદીનો આ વૈજ્ઞાનિક એના ફાળે થયો છે। એના પછી વૈજ્ઞાનિકોએ પરમાણ્વીય દળ અને ગુણધર્મના જે સંબંધની જે વાત છે એ બે વચ્ચેનો જે સંબંધ છે એનો અભ્યાસ ચાલુ રાખ્યો। પણ સૌથી મોટામાં મોટો જે વર્ગીકરણનો મુખ્ય શ્રેય છે એ રશિયાના આ વૈજ્ઞાનિક મેન્ડેલિકના ફાળે જાય છે અને એ રહ્યો પ્રારંભિક વિકાસ આવર્ત કોષ્ટકનો પ્રારંભિક ફર્મ એને તૈયાર કર્યો। જો કે એ વખતે 63 તત્વો જાણીતા હતા મેન્ડેલિકના સમયે, એટલે પૂર્ણ રૂપે તો આવર્ત કોષ્ટક તૈયાર ન થઈ, પણ એની અંદર ઘણી બધી એવી ખાસિયતો હતી જે આધુનિક આવર્ત કોષ્ટક માટે આધારસ્તંભ હતો। તો તત્વના મૂળભૂત ગુણધર્મો એ વખતે પરમાણ્વીય ક્રમાંકની શોધ તો થઈ નથી મેન્ડેલિકના સમયમાં, એટલે જે કંઈ એને કામ કરવાનું હતું એ પરમાણ્વીય દળના આધાર પર જ કરવાનું હતું, જે કંઈ ગોઠવણી કરવાની હતી પરમાણ્વીય ક્રમાંક એ વખતે જાણીતા નહોતા, એટલે જે કંઈ કામ આ આવર્ત કોષ્ટકની વાત રચવાનું કાર્ય કરવાનું હતું એ પરમાણ્વીય દળ અને તત્વના ગુણધર્મો વચ્ચે સંબંધ પ્રસ્થાપિત કરીને કરવાનું હતું। તો એને સૌથી પહેલા શું છે પરમાણ્વીય દળ અને એના આધારે એના ગુણધર્મોને ચકાસે કે જુદા જુદા પરમાણ્વીય દળ ધરાવતા જુદા જુદા તત્વોના ગુણધર્મો શું છે અને તે ગુણધર્મો ચકાસ્યા પછી ઓક્સિજન અને હાઇડ્રોજનથી બનતા સંયોજનો ઉપર એને ધ્યાન કેન્દ્રિત કર્યું। શા માટે એને ઓક્સિજન અને હાઇડ્રોજનથી બનતા સંયોજનો પસંદ કર્યા? કારણ કે આ જે બે તત્વો છે એ બીજા તત્વોના પ્રમાણમાં વધુ સક્રિય તત્વો છે, એ સહેલાઈથી હાઇડ્રાઇડ બનાવે છે હાઇડ્રોજન તત્વ, ઓક્સિજન તત્વ બીજા સંયોજનો સાથે સહેલાઈથી ઓક્સાઇડના સંયોજનો બનાવે છે, એટલે એની સક્રિયતાને ધ્યાનમાં લઈ અને એ આ બે જે સંયોજનો છે આ બે જે તત્વો છે એ તત્વોથી બનતા સંયોજનોના ગુણધર્મોને પણ ધ્યાનમાં લીધા અને ઓક્સિજન હાઇડ્રોજન ખાસ એને ધ્યાનમાં લીધું, બરાબર? કારણ કે વર્ગીકરણ માટે હાઇડ્રાઇડ અને ઓક્સાઇડના જે સૂત્રો છે એ વર્ગીકરણ માટે એને મૂળભૂત ગુણધર્મો તરીકે એને લીધા છે। તો એ વખતે જે 63 તત્વો તેના વર્ગીકરણની રચના કેવી રીતે બનાવી છે કે 63 કાર્ડ બનાવ્યા છે, શું બનાવ્યું અને 63 કાર્ડ ઉપર દરેક તત્વના ગુણધર્મ લખ્યા છે,
पहलू काम एने आप्युं टी-शर्ट कार्ड उपर दरेक तत्वना गुणधर्म एने लखी नाख्या बराबर। पछी आ कार्ड ने टाकणी थी दीवाल उपर टींगाड्यो એટલે પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવ્યા હશે। પછી એને જોયું કે ચોક્કસ ક્રમ પછી ટાકણીથી મોટા ભાગના તત્વનું જે સ્થાન છે એ પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવવામાં ગયો તો એના ઉપરથી એને અવલોકન જોવા મળ્યું કે નિશ્ચિત વિરામ પછી ફરી પાછા તત્વના ગુણધર્મો એના એ જ આવી જાય છે। સમાન ગુણધર્મ વાળા જે તત્વો હતા એને એક જ જગ્યાએ એક જ સમૂહમાં એક વિભાગમાં લાવ્યા અને આ રીતે આઉટકોસ્ટર પરમાણ્વીય દળના ચડતા ક્રમ વિના ચોક્કસ વિરામ પછી જ્યારે તત્વના ગુણધર્મનું પુનરાવર્તન થાય તો એને ફરી પાછા સમાન ગુણધર્મો વાળા તત્વો એક સમૂહમાં લાવવાનો પ્રયત્ન કરે। પછી આ રીતે એને આખો આઉટકોસ્ટર તૈયાર થયો એમાં જે આડી હરોળ હતી આડી હરોળ એને આવર્ત નામ આપ્યું અને ઊભી હરોળ આવી એને સમૂહ નામ આ રીતે એને આવર્ત આડી હરોળ અને ઊભી હરોળ થી સ્તંભ ઊભા સ્તંભ જેને સમૂહ નામ આપ્યું અને આડી હરોળ હતી એને આવર્ત નામ આપ્યું અને આ રીતે આખી કોષ્ટક રૂપે જે પાત્ર રચવાનો શ્રેય એના ભાડે। તો ફરીથી એક વાત કહું છું કે એને જે તત્વ આવર્ત કોષ્ટક બનાવ્યું છે પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવી અને ચોક્કસ ક્રમ પછી જ્યારે તત્વોના ગુણધર્મોનું પુનરાવર્તન થાય તો એવા સમાન ગુણધર્મોવાળા જે તત્વો હતા એ તત્વોને એણે એક સમૂહમાં લાવવા માટેનો પ્રયત્ન કર્યો અને આ રીતે આડી હરોળ અને ઊભી હરોળની રચના થઈ જેમાં ઊભી હરોળને એણે સમૂહ અને આડી હરોળને એણે આવર્ત અને આ રીતે સમૂહ અને આવર્તની રચના દ્વારા થતું પ્રથમ આવર્ત કોષ્ટક એણે તૈયાર કર્યું। હવે પહેલી બીજી વાત કરીએ કે એની આ જે આવર્ત કોષ્ટકની ખાસિયતો શું હતી એની ઉપલબ્ધિઓ શું હતી તો પહેલી ઉપલબ્ધિ ઉપલબ્ધિ કણો કે જે કણો એ વખતે જાણીતા 63 તત્વોને એને સરળતાથી સમાવેશ કર્યો 63 તત્વોનો સમાવેશ પૂરે પૂરા જ્યારે કે મેન્ડેલિફની આવર્ત કોષ્ટ મેન્ડેલિફના અષ્ટકના જે નિયમમાં શું થયું કે અષ્ટકનો નિયમ માત્ર કેલ્શિયમ તત્વ સુધી સીમિત રહ્યો પછી આગળ શું આને એવું નથી મોટા ભાગના બધા જ તત્વો એ વખતે જે જાણીતા તત્વો હતા એનો એના આવર્ત કોષ્ટકમાં સમાવેશ થયો બરાબર। એ વખતે 63 તત્વોમાંથી કોઈ તત્વને એને બહુ નિગ્લેક્ટ ના કર્યો મોટા ભાગના તત્વો એમાં આવી ગયા। પછી ઘણી વખત શું છે એને પરમાણ્વીય દળ પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં આમ ગોઠવતા 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 ક્યારેક એવું બન્યું ક્યારેક કે પરમાણ્વીય દળનું માનો તો અહીંથી તમે સમજો વાતને આ રીતે એને ગોઠવ્યું તો પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવ્યા પહેલી વસ્તુ પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવ્યા પણ ક્યારેક શું થયું કે જે તત્વ અહીં આવવું જોઈએ એ અહીં આવ્યું અહીં આવવું જોઈએ અહીં આવ્યું એટલે ક્રમ એને ઉલટો લેવો શા માટે એવું થયું હશે જો ચડતા ક્રમમાં તો આનું પરમાણુ દળ ઓછું હોય આનું થોડું વધારે પણ નજીકના પરમાણુ દળ હોય તો ઘણી વખત એવું થયું કે આને અહીં મૂકવું આને અહીં મૂકવું પડે એટલે એને ક્રમ ઉલટો પણ લેવો પડે અને એ ક્રમ ઉલટા લેવાના આધારે એમને આગાહી કરી કે ચોક્કસ આ તત્વોના પરમાણ્વીય દળમાં હશે તો એ રીતે એને પરમાણ્વીય દળ
ભૂલ હતી એ ભૂલોને પણ સુધારી શક્યો. દાખલા તરીકે એવું એક તત્વ છે ખાસ કરીને કોબાલ્ટ પરમાણ્વીય દળમાં, કોબાલ્ટ અને નિકલ, જે કોબાલ્ટનો 58.9 છે, કોબાલ્ટનો 58.9 છે અને નિકલનો છે 58.3, નિકલનો લગભગ છે 58.7, 58.7 છે અને કોબાલ્ટનો લગભગ છે 58.9. તો આ બહુ નજીકના છે. તો આનો ક્રમને એને ઉલટો કર્યો. ખરેખર શરૂઆત તત્વ આવવું જોઈએ, પછી આ તત્વ આવવું જોઈએ. તો એ વખતે એને એક આગાહી કરી કે આના પરમાણ્વીય દળના અંદર કોઈ થોડીક ભૂલ હશે. તો એ પરમાણ્વીય દળના અંદર જે ભૂલો હતી એ ભૂલોને પણ સુધારી શકી. તો એક તો આ એની ખાસ બહુ મહત્વની ઉપલબ્ધિ આ છે કે પરમાણ્વીય દળમાં જે ભૂલો હતી એને સુધારી શકી. પછી ઘણી વખત શું થયું, એને ગોઠવણી કે ફીટ બેસાડવા માટે અમુક સ્થાન ખાલી છોડવા પડે. દાખલા તરીકે તમને સમજાય, ભવિષ્યની અંદર ફાયદા સુધરી સુધારશે. ભવિષ્યમાં એ ગુણધર્મો વાળા તત્વ ભલે આજે નથી અસ્તિત્વમાં, પણ સંભવ છે કે સુધારશે. તો નિડરતા ત્યારે કેવું, કોઈ પૂછે કે તમારે આ સ્થાન ખાલી શા માટે રાખ્યું, એ વખતે વૈજ્ઞાનિકો પ્રશ્નો કર્યા છે કે તમે આ સ્થાને ખાલી શા માટે રાખ્યું, તો એને કહી દીધું કે એવું ન માની લો કે બધા જ તત્વો અત્યારે શોધાઈ ચુક્યા છે. એવું પણ બનશે કે ભવિષ્યમાં કેટલાક તત્વો શોધાશે અને એ શોધાયેલો તત્વ આ સ્થાનની પૂર્તિ કરશે, એવું એને નિડરતા કહે છે. અને એ આગાહી પાછળથી સાચી પણ થઈ હતી, એ આગાહી પાછળથી સાચી થઈ. કેટલાક તત્વો ભવિષ્યમાં શોધાયા અને એ શોધાનારા તત્વો એ સ્થાનની અંદર ફિટ બેસ્યા. એટલે આ રીતે ભવિષ્યમાં શોધાનારા તત્વો વિશેના તત્વો અને એના ગુણધર્મો વિશે પણ એ આગાહી કરી શક્યો. અને પાછળથી જ્યારે એ તત્વો શોધાયા તો એ સ્થાનમાં આવ્યા અને એના ગુણધર્મો એના સમૂહના બીજા તત્વના ગુણધર્મોને મળતા આવ્યા અને વળી પરમાણ્વીય દળ પ્રમાણે જ નીકળ્યા. એટલે સાચે બરાબર. હવે ચોથો મુદ્દો છે, પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવ્યા એમાં
દળનો ઉલટો ક્રમ પણ કરવો પડ્યો, પરમાણ્વીય દળમાં ભૂલો હતી, એમાં સુધારો થયો, ખાલિસ્તાનના આધારે ભવિષ્યમાં સુધારાના તત્વોના ગુણધર્મોની આગાહી કરી શક્યો. અને બીજું, એને એના આવર્ત કોષ્ટકની અંદર જે પહેલા નંબરમાં જે તત્વ આવતા હતા એના નામમાં સંસ્કૃત શબ્દ એકા, એકાનો અર્થ થાય કે એક, પહેલા એવો પૂર્વક આપીને લખ્યો એકા. દાખલા તરીકે એકા બોરો, દાખલા તરીકે એકા બોરોન, એકા એલ્યુમિનિયમ અને એકા સિલિકોન, એકા બોરોન, એકા એલ્યુમિનિયમ અને એકા સિલિકોન. અને એના નીચે દાખલા તરીકે એકા એલ્યુમિનિયમ, બરાબર, તો પછી એ પ્રમાણે જે જે આવતા હશે અવયવ સ્વરૂપમાં, એ જે પ્રમાણે જે તત્વો આવતા હશે એ તત્વો, દાખલા તરીકે પેલું સ્કેન્ડિયમ આના નીચે આવશે, પછી ગેલિયમ આવશે, અને સ્કેન્ડિયમ ગેલિયમ અને જર્મિનિયમ, તો એલ્યુમિનિયમ આ પ્રમાણે સૂત્ર લઈએ તો એલ્યુમિનિયમ માટે એલ લઈએ, આર આર પૂર્વક છે, આર આર ની જગ્યાએ એલ લઈએ, બરાબર. બાકી તો ઓક્સિજન તો ઓક્સાઇડ સંયોજનો છે, એટલે મેં હમણાં કીધું કે ઓક્સાઇડ સંયોજનોને એને ધ્યાનમાં રાખે અને હાઇડ્રાઇડ સંયોજનો ધ્યાનમાં રાખે, બરાબર. તો અહીં એ આર ની જગ્યાએ એલ મૂકું તો એલ ટુ ઓ થ્રી, તો એવી રીતે ગેલિયમમાં જી એ ટુ ઓ થ્રી, બરાબર. તો એવી રીતે આ એને પૂર્વક એકા પૂર્વક અને એના એ સંતુલન છે. હવે તો આ એની ખાસ, પછી એક બીજી અગત્યની વાત છે, ભલે પુસ્તકમાં હોય કે ના, આ ત્રણ, પછી ચોથી, એક પણ સ્થાનની પાછળથી ગોઠવણી ખોટી પડી હતી, ગોઠવણી પાછળથી ખોટી પડી નથી, કોઈ ફેરફાર ના કરવો પડે કે આને એમ કહ્યું તો એમ કહ્યું, એ બહુ મહત્વની ઉપલબ્ધિ છે. અને પાંચમી ઉપલબ્ધિ એની એ છે કે એ વખતે શૂન્ય સમૂહના જે તત્વો છે, આપણે જેને નિષ્ક્રિય વાયુ કહીએ છીએ, એનું વાતાવરણમાં પ્રમાણ બહુ ઓછું છે, એટલે એનો આખો વર્ગ એ વખતે જાણીતો નહોતો, કે એના માટે એને કોઈ સ્થાન ના છોડ્યું. પણ શું થયું કે જેમ જેમ નિષ્ક્રિય વાયુઓ આર્ગોન, હિલિયમ, નિયોન આ બધા શોધાયા, તો ઓટોમેટિકલી આવર્ત કોષ્ટકમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યા વગર એક આખા શૂન્ય સમૂહ તરીકે, અલગ સમૂહ તરીકે એક જ સમૂહમાં પણ બેસી ગયા, એટલે જૂના આવર્ત કોષ્ટકની અંદર એને કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવો પડ્યો નહીં. આખો શૂન્ય સમૂહ જ લગાવી આવર્ત કોષ્ટકને ખલેલ પહોંચાડ્યા વગર એ બધા જ શૂન્ય સમૂહના તત્વો હતા, નિષ્ક્રિય વાયુ હતા, એ આવર્ત કોષ્ટકમાં પાછળથી ફિટ થઈ શકે, બરાબર છે. એટલે એ એક આ ખાસ ઉપલબ્ધિ હતી, કારણ કે એ વખતે નિષ્ક્રિય વાયુઓનો સમૂહ, એને નિષ્ક્રિય વાયુઓ એટલે કે નિષ્ક્રિય જે તત્વો હતા એનો જે સમૂહ હતો એમાં એણે સમાવેશ ના કર્યો, પણ પાછળથી એ ઓટોમેટિકલી એટલે ખલેલ પહોંચાડ્યા વગર નિષ્ક્રિય વાયુનો જે સમૂહ હતો એ આવર્ત કોષ્ટકમાં કોઈ પણ પ્રકારની ખલેલ પહોંચાડ્યા વગર પાછળથી આવર્ત કોષ્ટકમાં ફિટ બેસાડી શકાય અથવા ફિટ ગોઠવી શકાય, બરાબર. અને આખો અલગ સમૂહ એનો બની આવર્ત કોષ્ટક એમનું એમ. તો કે તમે એટલું કામ કરો પણ પ્રારંભિક તબક્કે કેટલીક મર્યાદાઓ રહેવાની છે, તો મેન્ડેલિયનના આવર્ત કોષ્ટકની મર્યાદા, લિમિટેશન્સ, આવર્ત કોષ્ટકની મર્યાદા, પહેલી મર્યાદા તો આપણે જાણીએ છીએ કે તો માત્ર કેસર તત્વોનો સમાવેશ કર્યો,
કારકી રૂપ ને જાણીતા એટલા છે એટલે એને મર્યાદા નહીં કો તો પણ ચાલશે એ એની મર્યાદા નથી જે એકલા જેટલા સુધાય એનો સમાવેશ કર્યો બરાબર પણ નતા સુધાયા પણ એ આવત કોષ્ટકની મર્યાદા તો કહેવાય કારણ કે તે સતત તત્વો છે આજે ઘણા તત્વો છે એટલે આજના સંદર્ભમાં એ મર્યાદા છે આજે લગભગ 118 તત્વો છે જાણીતા અને એમાં 92 તત્વો છે કુદરતી રીતે છે બાકી બધા બનાવેલા તત્વો છે બરાબર છે તો 118 તત્વો જાણીતા છે એટલે આજના આવર્ત કોષ્ટક આખી વસ્તુ અલગ બની જશે બરાબર તો એ વખત પછી બીજી વસ્તુ એની મર્યાદા કે એને જે આવર્ત કોષ્ટક બનાવી દીધું એ પરમાણ્વીય દળના આધારે બનાવી દીધું પણ કરે છે કારણ કે એ વખતે પરમાણ્વીય પરમાણ્વીય દળ પ્રમાણે ગોઠવ્યું
जो परमाणु क्रमांक प्रमाण गोठवी तो मर्यादा ऑटोमेटिक नाबूद थी जाए नहीं अरे परमाणु क्रमांक तो बधा सामन है એટલે સમસ્થાનિકો નો સમાવેશ કરવાનો નહીં તત્વ નો સમાવેશ કરવો ભલે એના સમસ્થાનિકો અલગ હોય કારણ કે સમસ્થાનિકો ના મૂળ ભૌતિક ગુણધર્મો ભલે જુદા છે પણ એના રાસાયણિક ગુણધર્મો સમાન છે એટલે દાખલા તરીકે કાર્બન કાર્બન નો સમસ્થાનિક તો કાર્બન જ ગોઠવવાનો એટલે સમસ્થાનિક ધ્યાનમાં લઈ લેવું ઓક્સિજન ના ત્રણ સમસ્થાનિકો છે પ્રો ઓક્સિજન એ સ્થાન આપવાનું સમસ્થાનિકો ને કોઈ પ્રશ્ન જ નથી કારણ કે સમસ્થાનિકો હશે તો પણ એના રાસાયણિક ગુણધર્મો તો સમાન હશે એટલે આ એક પ્રશ્ન એના મર્યાદામાં આવી ગયો સમસ્થાનિકો આ કેટલીક મર્યાદાઓ હતી છતાં પણ એનો પ્રયત્ન જે શ્રેષ્ઠ પ્રયત્ન હતો જે આધુનિક આવક કોષ્ટક માટે માર્ગદર્શન પૂરું પાડ્યું અને એક પાયારૂપ પ્રયત્ન ગણાયો હતો અહીં આજે મિત્રો આટલું જ હવે પછી નેક્સ્ટ વિડિયોમાં આપણે આધુનિક આવર્ત કોષ્ટક તરફ જઈશું ધન્યવાદ થેન્ક યુ